કેમ છો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં આપણે ચાર પાઠ અને પુનરાવર્તન સુધી પૂરું કર્યું, તો બધા નોટમાં લખી કાઢ્યું હશે બરાબર. હવે આજે આપણે પાંચમી કવિતા ધરતી કો મહેકાએ એના વિશે સમજીશું. આ એક પ્રકૃતિ કાવ્ય છે. પ્રકૃતિના જેટલા જેટલા તત્વો છે એના આધારે એને લઈને કવિએ બહુ સરસ કવિતાનું અહીં વર્ણન કરેલું છે. बगिया के फूलों को देखो कैसे खुश खुश रहते हैं, आंधी हो पानी हो चाहे सबको हस 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 सहते हैं. जो सो कहे बगिया के, बगिया एटले बगीचो, बगीचा ना फूलों ने जुओ गमे एटली आंधी, आंधी मतलब वावाझोडुं तूफान, तूफान जैसे हिंदी में हम बोलते हैं उसको तूफान, गुजराती में कहवाय वावाझोडुं. બગીચાના ફૂલોને જુઓ ગમે એટલું વાવાઝોડું આવે, ગમે એટલો પવન હોય, ગમે એટલું પાણી વરસતું હોય, વરસાદ ગમે એટલો વરસાદ હોય, તો પણ હસતા હસતા કે છે સબકો હસ હસ સહેતે હૈ, હસતા હસતા બધું સહન કરે છે, કરે છે ને. બગીચાના ફૂલોને કોઈ ઢાંકવા જાય છે, આપણે વરસાદ આવે છે તો આપણે ફટાફટ બધી વસ્તુની બહાર પલટતી હોય તો ઘરની અંદર લઈ લઈએ, આપણે પણ બહાર પલટતા હોઈએ તો રેનકોટ પહેરી લઈએ છીએ, છત્રી ઓઢી લઈએ છીએ, કરીએ છીએ ને. પણ બગીચાની અંદર જે ખુલ્લા ફૂલો બિચારા પલટતા હોય, એટલું મોટું વાવાઝોડું તોફાન આવતું હોય, અથવા તો સૂર્યનો પ્રકાશ એટલો બધો તાપ પડતો હોય, તો હસતા હસતા સહન કરે છે ને. તો એના ઉપરથી કવિ આપણને એવું કહે છે કે આપણે પણ જીવનની અંદર ગમે એટલી મુશ્કેલીઓ આવે, ગમે એટલા સંકટો આવે, ગમે એટલી ખરાબ પરિસ્થિતિ આવે, એનો સામનો હસતા હસતા કરવો. બીજું કહે છે સૂરજ કી કિરણો કો દેખો રોજ ધરા પર આતી હૈ, અંધકાર કો દૂર ભગા કર સારા જગ ચમકાતી હૈ. સૂરજની કિરણો જો રોજ સવાર પડે એનો સમય થાય એટલે પોતાના સ્થાને આવી જાય છે ને. એક દિવસ પણ એવો થાય છે કે આપણને સૂર્યનો પ્રકાશ ના મળ્યો, અથવા તો સૂરજ દાદા કીધું કે બહુ થાકી ગયો છે આજે હું રજા લઉં છું, રજા પર છું, એવું થાય છે. પપ્પા ઓફિસે જતા હોય તો રજા રાખે છે ને, તાવ હોય તો બીમાર હોય, કંઈ પણ થયું હોય, પણ ક્યારે સૂર્યનારાયણ તો સુરત દાદાએ રજા રાખી. એ એમના સમય પર સૂરજની કિરણો હંમેશા ધરતી ઉપર વરસાવતા રહે છે, પોતાના કિરણોનો પ્રકાશ ધરતી ઉપર પાથરતા રહે છે. સૂર્યનારાયણનો પ્રકાશ આવે એટલે અંધકાર દૂર થઈ જાય છે ને. રાત જતી રહે ને, સવાર પડે, ક્યારે ખબર પડે આપણને કે સવાર પડી તો કે સૂરજ દાદા ઉગી ગયા, એટલે સૂરજ ઉગે જ નહીં તો રાતની રાત જ રહે ને, આપણે બધા સુતા જ રહીએ, ઉઠીએ જ નહીં, ઉઠીએ છીએ થોડીક વાર મારી મારી બહાર જોઈએ અને પછી ઓહો તો બહુ અંધારું છે, સુઈ જાઓ જે સવાર નહીં પડે એવું કહીએ છીએ ને. તો સૂરજ પોતાનું અંધકાર એટલે કે કિરણો પાથરી સૂરજ પોતાના કિરણો દ્વારા અંધકારને દૂર કરે છે અને એક સરસ મજાનું રજવાડું પાથરે છે. એમ આપણે પણ આપણા જ્ઞાન દ્વારા, આપણી આવડત દ્વારા આપણી જે મુશ્કેલીઓ છે એનો સામનો કરતા રહેવું જોઈએ. દીપક કો દેખો કૈસે યહ હરદમ જલતા રહેતા હૈ, અપના અંતર જલા જલા કર રોશન જગ કો કરતા. દીપક આ એક સમાનાર્થી શબ્દ છે. દીપક મતલબ દીવો, આપણા ઘરમાં બધા દીપક પ્રગટાવીએ છીએ, રોજ સવાર સંકલ્પને દીવો કરીએ છીએ ને. દીવો એ નાનકડા અંશો, તમે દીવો પ્રગટાવો, લાઇટ જતી રહી હોય, આપણે નાનકડી મીણબત્તી કરીએ છીએ તો પણ આપણને ઘરમાં અજવાળું પથરાય છે ને. તો કહેવાનો મતલબ શું કહે છે કે દીપક દીવાને જુઓ હરદમ ચાલતા રહે, કાયમ પ્રગટાવો એટલે ચાલતો રહે છે, અને પોતાની નાનકડી અણુથી જ્યોત દ્વારા પોતાના પ્રકાશથી આખા રૂમમાં અજવાળું ફેલાવે છે. પોતે પોતાનું અંતર દીવો બળે એટલે દીવાટ નીચે બળવાની, તો પોતાનું હૃદય બાળીને પણ એ શું કરે છે, આખા દુનિયાને અથવા તો પોતાના ઘરને પ્રકાશિત કરે છે, અંધકારને દૂર કરે છે. તો દીવાનું ઉદાહરણ આપી અને કવિ કહે છે કે પોતાનું હૃદય પોતાનું અંતર બાળીને પણ લોકોને પ્રકાશ આપે છે, અજવાળું આપે છે. એમ આપણે પણ લોકોને મદદ કરવા માટે ભલે આપણી જાત દર્શાવવી પડે, થોડું દુઃખ સહન કરવું પડે, થોડી મુશ્કેલી સહન કરવી પડે, પણ લોકોને મદદ કરવી જોઈએ. અત્યારે આપણે બહુ જ ખરાબ પરિસ્થિતિ કોવિડ-19 તમે બધા ઓળખો છો, કોરોનામાંથી પસાર થયા છે, બાજુમાં કોઈ કોરોનાનો કેસ આવ્યો હોય તો આપણે રડીએ પણ નહીં, બોલીએ પણ નહીં, બોલાવીએ પણ નહીં, એવું થઈ જાય. તો એવું ના કરવું જોઈએ, ભલે તમે દૂરથી અથવા તો તમારાથી થઈ શકે એટલી તમે એની મદદ કરી શકો છો. પછી છે આવો હમ હમ આવો હમ વી હસા ઈસા બનાર જગમે અપનાર
अच्छे अच्छे काम करें और सारी धरती को महकाए। आओ आपने बता भेगा थी आज एक प्रण करिए, एक प्रतिज्ञा करिए कि धरती ऊपर आप एवं सारा सारो काम करिए कि जेथी करीने आपनुं नाम, आपनुं एक नाम थी जाए कि भाई आ व्यक्तिए भले नानुं काम करीने पण लोकोने मदद करे, नाना अंखा मदद करी काम करी करी आपणे आपनुं नाम जगमां रोशन करिए कि भाई गया पछी कदाच आपणा पछी पण दुनिया आपणने याद करे कि ना भाई फलाणी व्यक्ति हती अथवा आ नामनी व्यक्ति हती, बहु सेवाभावी हती, कन्यानी व्यक्ति में लोगों ने बहुत मदद करी। तो कहेवानो मतलब कवि कहे छे कि आपणे एवा सारा सारा कामों करिए जेथी करीने आखी धरती पर दुनिया पर आपणे लोको याद करे। आ कविता तमारे अहींया पूर्ण थई, कविताना शब्दार्थ अने बाकीनो जो होमवर्क आपो ए नोटनी अंदर लखवानो रहेशे। टूंकमां कवि शुं कहे छे के आ कवितानी अंदर कवि बगीचानुं, दीवानुं अने ईसानुं उदाहरण आपी, सूर्यना किरणोनुं उदाहरण आपी અને દુનિયાને દુનિયાની અંદર પોતાની રોશની પોતાનો પ્રકાશ ફેલાવવાનો, જ્ઞાન ફેલાવવાનું, અંધકારને દૂર કરવાની અને નાના નાના સારા સારા કામો કરી અને લોકોને મદદ કરી પોતાનું નામ ઉજ્જવળ કરવાની કવિ અહીંયા વાત કરે છે।